मॉर्निंग विद्यालय फ्रॉम रोमनन स्कूल ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 7 विषय से सामाजिक विज्ञान અને આપણે જે ચેપ્ટર ચાલુ હતું પહેલું કાચ સ્ટુડિયો કરે નવા શાસકો અને રાજ્યો એ જ ચેપ્ટર આપણે આજે જોવાનું છે। આજે છેલ્લો ટોપિક આમ જોઈએ તો ઘણા આજે પણ બાકી છે, આપણે થોડું જોવાનું છે। એમાં પહેલા આપણે આગળ શું જોયું, આપણે આગળ ઉત્તર ભારતના જે રાજવંશો હતા એની માહિતી લેવી, કઈ કઈ તો કે ગઢવાલ વંશ છે, ચંદેલ વંશ, કરવાલ વંશ, ચૌહાણ વંશ, ચલકી વંશ, ચૌહાણ વંશ, એને જોવો તો બીજી વાર ચૌહાણ વંશ છે। આજે જોવાનું છે આપણે જોઈએ તો અજય યાત્રી જે રાજા હતો અને અજમેર નગરીની સ્થાપના કરી હતી, અજમેર શહેર પછી મેરુ નગરી પછી એને અત્યારે કયું શહેર કહેવામાં આવે છે, અજમેર શહેર। આજે જોવાનું છે એનો જે છોકરો છોકરો હતો કર્ણરાજ એની વાત છે, બરોબર છે। ચાવડા વંશ પછી સોલંકી વંશ, પહેલા જે સોલંકી વંશ હતો એ કયો છે તો કે જે સિદ્ધરાજ રેતીની હતા એ છે, અને આજે સોલંકી વંશ છે કયો છે તો કે કુમારપાળ સોલંકી, ગુરરાજ સોલંકી એની વાત છે। પછી વાઘેલા વંશ, કાળુ વંશ, સેનુ વંશ, આટલા વંશ કયા છે ઉત્તર ભારતમાં, બરાબર છે। જો આના તમને ખબર હોવી જોઈએ ઉત્તર ભારતમાં કયા કયા વંશના રાજવીઓ થઈ ગયા, એના પછી છે દક્ષિણ ભારત એમાં પણ બે વંશ જોયા, ચાલુક્ય વંશ અને રાષ્ટ્રકૂટ વંશ, બરાબર છે। આ બે વંશ જોયા હતા, હવે આપણે જોવાના છે યાદવ વંશ। આ સમયમાં જો પેજ નંબરમાં બધું ચોપડી ખુલ્લી હોય, જો પેજ નંબર છે 5 એમાં જો શરૂઆતથી જોવાનું છે, આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા, દેવગીરી અને દ્વારસા। આ બે રાજ્યો ક્યાં હતા કે યાદવ વંશના બે રાજ્યો હતા, જો આ બધા આપણે એક એક રાજ્ય જોઈએ તો આપણે ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ જે છે, પણ યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા, કયા કયા તો કે દેવગીરી અને દ્વારસા। હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું, દ્વારસા પુત્રમાં કોણ હતું તો કે હોયસલ વંશ, અને દેવગીરીમાં કોણ હતું તો કે યાદવોનું હતું। દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો, એટલે શું કહે છે કે ચાલુક્યનું સામ્રાજ્યનું પતન થયું, એ પછી છે આજે ચાલુક્યનું પતન થયું એ પછી કોણ થયું તો કે નવા રાજ્યનું જે ઉદય થયો તેમાં વરંગલના કાકતીય પણ હતા, કાકતીય વંશો। કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના મુખ્ય પ્રદેશ ઉપર તેનું રાજ્ય હતું, રાજ્યો બધા દક્ષિણની વાત કરે, દક્ષિણ કૃષ્ણ અને કાવેરી નદીઓ ક્યાં છે તો કે દક્ષિણ ભારતની નદીઓ છે, એ છે એનો જે ભૂમિ પ્રદેશ હતો, આ બે નદીઓની આજુબાજુનો જે ભૂમિ પ્રદેશ હતો ત્યાં કોનું રાજ્ય હતું તો કે કાકતી વરંગલ જે વંશ છે એના જે આ વંશના જે રાજવીઓ હતા એ કેવા કેવા હતા તો કે કાકતીય રાજવીઓ, જોયું તમે આજે વરંગલ વંશ છે એના રાજવીઓ હતા એ કાકતીય, કૃષ્ણ અને કાવેરી નદીઓનો જે ભૂમિ પ્રદેશ છે ત્યાં આવેલું શાસન હતું। વરંગલ તેની રાજધાની, આવો જે મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો, જો આપણે દક્ષિણના વંશોની બધી શોધ કરના ટૂંકમાં માહિતી લઈ રહ્યા છે, શું કામ તો કે એ લોકોની કંઈ એટલું બધું શાસન લાંબુ ચાલ્યું હતું નહીં। પલ્લવ વંશ આના પછી કયો વંશ આવ્યો, પલ્લવ વંશ, આ વંશની સ્થાપના કોણે કરી હતી, બપ્પદેવ, પલ્લવ વંશના સ્થાપક કોણ છે તો કે બપ્પદેવ કરી જે રાજા હતા એને પલ્લવ વંશની સ્થાપના કરી હતી, તેમની રાજધાની કાંચીપુરમમાં હતી, કાંચીપુરમ મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા, મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો છે પલ્લવ વંશના શાસકો હતા, એના સ્થાપક કોણ હતો બપ્પદેવ। તાંજોર, ત્રિચીના પલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યમાં ચોલ મંડળનું રાજ્ય હતું, એના પછી ચોલ વંશ ક્યાં રાજ્ય તો કે જો તમે નામ આપે છે તાંજોર, ત્રિચીના પલ્લી અને પુદુકોટ્ટઈ જે છે ત્યાં છે મધ્યકાલ છે, વચ્ચેનો જે સમય હતો એમાં છે ચોલ વંશનું શાસન હતું। દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું, જ્યાં પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મહત્વ હતું, આમ જે રાજ્ય છે એ શું હતું વેપારનું મહત્વ એટલે કે મુખ્ય જગ્યા જ્યાં સૌથી વધારે વેપાર થતા હોય, જે વેપાર કરવાની સૌથી મોટી અને મુખ્ય જગ્યા હોય એ શું કહેવાય વેપારનું મોટું મહત્વ, કોણ હતું તો કે પાંડ્યોનું જે રાજ્ય હતું એ આ સમયે તમિલથી અલગ થઈને એક ભાગ પર ચેર વંશનું શાસન હતું, ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ, ચેર વંશનું જે બીજું નામ છે શું છે કેરળ અથવા મલયાલમ,
तो अपने दक्षिण का नाम था दक्षिण साइड का जो नाम थे चेर वंश का जो नाम था तो केरल अथवा मलयालम यह चेर वंश का प्रथम शासक था सेतु वन चेर शासकों में सर्वश्रेष्ठ शासक था हमने तो हमारे चेर वंश का सबसे श्रेष्ठ शासक कौन था तो भाई सेतु वन वो है ना कुछ अपने जो राष्ट्र विभिन्न शासन व्यवस्था ये लोगों ने जो वहीवट केंद्र तो जो कामगिरी थी कई रीति रिवाज को अपने जोवानी छे राजपूती में विविध राजवंशों में शासन हतो इस समय में शासक राजवंशों में परिवर्तन आवता परंतु राजनीतिक परिस्थिति में कोई फेरफार जोवा मिलता था हमने ये लोगों ने राजपूती में छे विविध राज्यवंशों आदि राज्यवंशों में शासन हतो हमारा राजवंशो बदलता जो एक पछे राज्यवंश आवे छे पण ये जे राजदवाणी नीति छे ये बदलती हती ने ये लोगों ने नीति एकदम एक सरखी बदली हती राजपूती में राजा पद वंश परंपरा हती એટલે કે આ રાજા છે એના પછી એનો એનો જે પુત્ર હોય એ રાજ કરે એના પછી એનો એવી રીતે રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજાધિકારી બને દેવું ન રાજાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવે એવું જરૂરી નથી જ્યેષ્ઠ એટલે મોટો એવું જરૂર નથી કે રાજાના પાંચા છોકરા હોય એના સૌથી મોટો છોકરો હોય એને જ રાજગાદી આપવી એનો જે શ્રેષ્ઠ યોગ્ય રાજા હોય જે યોગ્ય પુત્ર હોય એને યુવરાજ બનાવવામાં આવતો હોય તો આ યુવરાજ પાછળથી રાજા હતો જે જે પુત્રને રાજા બનાવવાનો એને પેલા શું બનાવતા તો કે યુવરાજ હતા યુવરાજ એટલે શું હવે પછી રાજાના પછી જે ગાદી પર આવવાનું છે એને શું કહેવાય યુવરાજ આવો કોઈ પણ એક પુત્ર જે હોય એને યુવરાજ બનાવતા પછી જે રાજા પછી ગાદી આવતો લોકો અથવા રાજદરબારી હોય ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓને પસંદગી કરી એવાના ઉદાહરણો છે આપણે કેમ અત્યારે પ્રધાનને કે પહેલાં ધારાસભ્યને ચૂંટવા માટે કેમ ચૂંટણી કરવા માટે લોકો વડે નથી ને આપણો દેશ લોકશાહી છે લોકો વડે કેમ એનો નેતા પસંદ કરવામાં છે એવી જ રીતે ત્યાં જ પ્રજા વડે એનો રાજા પસંદ કરવાનો પ્રજા એટલે આ જે પુત્ર છે તમારો એને અમારે રાજા બનાવવો છે તો એને યુવરાજ બનાવવામાં આવતો જેમ કે પશ્ચિમના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી આ જો મહત્વનો પોઈન્ટ છે આને અંડરલાઈન કરજો કે ભાઈ કશ્મીરના યશસ્કરની પસંદગી કોણે કરી હતી તો કે કશ્મીરના બ્રાહ્મણોએ પસંદગી કરી હતી આ તમારા માટે મહત્વનો પોઈન્ટ છે આ સમય મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો આ જે મંત્રીઓને આવે બે નામથી ઓળખવામાં હતા અલગ અલગ બે પ્રકારના હતા એક અમાત્યો કહેવાતા અને સચિવો કહેવાતા અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું જે લોકો છે નિયમો નક્કી કરે કાયદા કાનૂન નક્કી કરે એ શું કહેવાતું અમાન્ય એટલે મુખ્ય મંત્રી હોઈએ અને સચિવોનું કાર્ય શું હતું કે લડાઈ દાસ્તુ લે કોની સાથે આપણે લડાઈ જીતીને જીતવું હોય એનો પ્રદેશ અને કોની સાથે મિત્રતા બાંધવી કયા રાજા સાથે મિત્રતા બાંધવી સુલેહ કરવું અને કયા રાજા સાથે આપણે લડાઈ કરવી એ વસ્તુ કોણ નક્કી કરતું તો કે સચિવો નક્કી કરતા હતા દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો આ લોકો પોતાના રિવ્યુ આપે કે ભાઈ આપણે છે આ રાજા સાથે લડવું જોઈએ આ રાજા સાથે સુલેહ કરવી અને અમારે છે દરેક રાજનીતિ કરે આ બધા છે અંતિમ નિર્ણય કોણ હતો તો કે રાજા જયારે એમ કે ભાઈ તમારી વાત બરોબર છે આપણે આમ કરશું એટલે એ નિર્ણય કોણ અંતિમ રહેતો તો કે રાજા રહેતો હતો આ સમયે શાસનના અમલમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા મહાપ્રતિહાર અને દંડનાયક એટલે શું દંડનાયક એટલે જે લોકો આપણે માનો કે કોઈ ગુનેગાર આવે કોઈ ગુનો કરીને આવે તો એને છે સજા કઈ રીતે આપવી શું સજા આપવી એના જે ગુનાની સજા છે એ કેવી હોય એ વસ્તુ પણ નહીં કરતું તો કે દંડ નાયક નક્કી કરતું નગરની સભાનો બોલો નગરપતિ કહેવાતા આપણે કેમ કોઈ પણ સિટી હોય નગરપાલિકા હોય એના પ્રમુખ હોય મેયર કહેવાય કે કોર્પોરેટર કહેવાય કે એવી જ રીતે ત્યારે છે કોઈ પણ નગર હોય એની સભાનો જે વડો હોય મુખ્ય માણસ હોય એને શું કહેવામાં આવતું હતું નગરપતિ તરીકે ઓળખવામાં આવતો હતો રાજપૂતીમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું આ સંસ્થાનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું જો મુગલ કાળ આપણે ત્રીજા ભાગમાં ભણવાનું છે મુગલોનું જે રાજ્ય છે મુગલોનું જે સામ્રાજ્ય છે ત્યારે આપણે એની માહિતી મળશે પણ એ શું કહે છે કે આ જે રાજપૂત યુગ હતો ત્યારે જે ગ્રામ ગામડાઓનું જે મહત્વ હતું એટલે એક એક ગામડું ભેગું કરીને ત્યારે રજવાડું હતો એ એક એક ગામડાનું જે મહત્વ હતું એ મુગલ સામ્રાજ્ય વખતે પણ એનું મહત્વ એમ જ રહ્યું હતું ઉત્તરની જેમ દક્ષિણ ભારત અને ગ્રામ પંચાયતને આધીન હતું શું કહે છે જેવી રીતે ઉત્તર ભારતમાં ગ્રામ પંચાયત એટલે કે ગામડાઓને મુખ્ય કરવામાં આવતા હતા એટલે એક પંચાયત બનાવવામાં આવતી હતી એમાં એક વડો નીમવામાં આવતો હતો એવી જ રીતે દક્ષિણ ભારતમાં પણ એવું જ કંઈક મહત્વ હતું તેનો વડો મુખી કે સરપંચ ગણાતો હતો જો આપણે તમે ધોરણ પાંચમાં શીખી ગયા છે કે ભાઈ ગામડાનો વડો હોય ગામનો જે વહીવટ કરતો હોય એને શું કહેવાય તો કે સરપંચ કહેવાય પછી તાલુકા વહીવટ કરતો હોય તાલુકા અધિકારી અથવા તો તાલુકા વિકાસ અધિકારી કહેવાય એવું તમે શીખી ગયા
આયજ વસ્તુ છે કે ગામડામાં જે વડો હતો એ શું કહેવાતો મુખ્ય અથવા તો સરપંચ કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપે પરંતુ રાજ્ય શાસનના ન્યાય તંત્રનો સર્વોચ્ચ વડો રાજા રજાએ ગામડા ગ્રામ સભામાં એક વસ્તુનું નિવારણ ન આવે ધારો કોઈ ગામડામાં કંઈ ઝઘડો કે કંઈ થઈ ગયું છે હવે એનું નિવારણ લેવા માટે એ લોકો કોની પાસે જાય સરપંચ પાસે જાય હવે એ એનું નિવેડો નહીં આપે ઉપાય નહીં આપે ત્યારે એ પછી ક્યાં જાય તો કે રાજા પાસે જશે રાજા પછી જે નિર્ણય લે સર્વોચ્ચ વડો કોણ તો કે રાજા બધાથી ઊંચા મુખ્ય વ્યક્તિ રાજા રાજા જે નિર્ણય આપે એ વસ્તુને માન્ય ગણવામાં આવતી હતી મહિના પછી છે વેપાર વાણિજ્ય રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય કઈ રીતે થતો હતો એ લોકો વેપાર કઈ રીતે કરતા હતા તો કે આપણે જોઈએ રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો આ વિભાગ વિદેશ ખાતેના વેપાર પર છતાં પસંદ કરવાની વસ્તુઓનો મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હવે એક અલગ વિભાગ હતો જેવી રીતે એ લોકો રાજનીતિ માટે અમાન્ય રાખતા હતા લડાયા સુલે માટે સચિવ રાખતા હતા ગામની જે વહીવટ કરવા માટે મુખ્ય વડો કે સરપંચ રાખતા હતા પછી એનો સર્વોચ્ચ વડો રાજા હતો એવી રીતે એક એવો અલગ વિભાગ રાખવામાં આવતો કે વેપાર વાણિજ્ય કઈ રીતે જકાત એમાં શું કોઈ પણ માલ ઉપર છે વેરો લેવો આપણે અત્યારે એને શું કહીએ છીએ જીએસટી ટેક્સ કહે છે ને એ વસ્તુ લેવી એ છે એ કંઈકની લેવી કયા માલ ઉપર કઈ મેસ કઈ વસ્તુ ઉપર કેટલો ભાગ લેવો એ વસ્તુ પછી તેને શું છે તો કે રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓ માનો કે તમારા રાજ્યમાં માનો કે આપણા દેશમાં કેવી રીતે છે આયાત નિકાસની વસ્તુ છે કે ભાઈ આપણે બીજા દેશમાંથી આ વસ્તુ મંગાવી પડે એવી રીતે કે બીજા રાજ્યમાંથી ત્યારે શું થયું અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ વસ્તુ લોકો એકબીજા માટે મંગાવતા હતા આ વસ્તુ બધા રાજ્યમાં ઉપયોગ માટે કઈ વસ્તુ કયા રાજ્યમાંથી મંગાવી આ બધી વસ્તુ નક્કી કરવા માટે શું રાખતા તો કે એક અલગ વિભાગ રાખતા હતા મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો મુખ્ય કર એની જે જમીન હોય માનો કે 10 વીઘા જમીન હોય 10 વીઘા જમીનમાંથી એને 10 લાખની ઉપજ થતી 10 લાખનો છઠ્ઠો ભાગ એટલે કેટલો થાય 10 લાખનો છઠ્ઠો ભાગ જે આવતો હોય એ છે એ લોકો એને શું મળતા હતા કર મહેસૂલ એટલે શું કહેવાતો ભાગ જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ બંદરો અને નાકાઓ પર સિંચાઈ પર કર ઉઘરામાં આવતો આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ અંબાર અને ભૂકોચ ભરૂચ બંદરો જાણીતા હતા કયા બે બંદરો તો કે સ્તંભ તીર્થ જે ખંભાતમાં આવેલું છે અને બીજું કઈ રીતે છે તમને ભૃગુકચ્છ એટલે ભરૂચ આ બે બંદરો જાણીતા હતા એની પર કયા હતા દરિયાપાર જે દરિયાઈ જે આવક હોય દરિયાપાર એટલે કે આ દરિયાની આ સાઈડથી લઈને બીજી સાઈડ સુધીની જે કાંઈ આવક થતી હોય એ બધી આવક ઉપરનો કર લેવામાં આવતો ભારત પર વિદેશી આક્રમણ હવે જો અહીંયા સુધી છે એ રાજપૂત યુગનું શાસન છે હવે પછી શું થાય છે કે ભારતની જે અઢળક સંપત્તિ છે એને જોઈ ભારત પર જે વિદેશી આક્રમણો થયા છે એની વાત છે 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમો આક્રમણો થયા એટલે મુસ્લિમોની નીતિ બગડી હતી ભારતની આજે કાંઈ શાસન નીતિ હતી એને જોઈ એટલે એને શું કર્યું આક્રમણ કરવાનું શરૂ કર્યું 8મી સદીમાં આરબ રાજ્ય સત્તામાં વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું વાયવ્ય ખૂણામાં જે સબુક તે હિંદના લશ્કરે પણ આક્રમણ કર્યું જો અલગ અલગ છે મુસ્લિમ રાજાઓ છે પણ તો કે મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ એટલે કે ઉપરનો ભાગ અને આપણા ભારતનો જે છે એ ડાબી સાઈડનો ભાગ છે એની ઉપર સોરી જમણી સાઈડનો જે ભાગ છે એની ઉપર બરાબર છે અને પછી વાયવ્ય ખૂણામાંથી સબુક તે એટલે કે બીજો રાજા છે વાયવ્ય ખૂણામાંથી એને છે આક્રમણ કર્યું પણ આ આક્રમણ દેશમાં ભારતના રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં કારણ કે ત્યારે છે રાજ્ય સત્તામાં ઘણા શાસકો છે એ ઘણા શક્તિશાળી એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજની ઈસવીસન 1000 થી 1026ના ગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈ છે એને આક્રમણ કર્યું એના પછીના વેધ પર જો વેધમાં છ મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ શું હતું તો કે ભારતની અઢળક સંપત્તિ આપણે ખબર છે કે આપણે ભારત છે પહેલાં કેવો દેશ ગણાતો સોને કી ચીડિયા સોને કી ચીડિયા ઉપર છે એ લોકોની સંપત્તિ જોઈને આક્રમણ કરે છે જે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો દરેક વખતે વધુ તાકાત વર્તે ભારત ઉપર ચડી આવતો હતો કહેવાય છે કે હાર્યો જુગારી બમણું રમે એવી રીતે એકવાર હારે એકવાર એ હારી જાય બીજી વાર છે બમણું તાકાત લઈને એ ભારત ઉપર ચડી આવતો આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના નામ બનાવી શકે પરિણામે 1025માં તેણે
सोमनाथ पर चढ़ाई करी है नर्मदा संपत्ति में तो आ सोमनाथ की संपत्ति में लगे सत्तर बार चढ़ाई करी कौन है मोहम्मद गजनी है सत्तर बार चढ़ाई करी ने ये वस्तु ने लूटवाने का प्रयत्न कर दिया सत्तर की बार ये सफल थे मोहम्मद गजनी ने चढ़ाई बाद आश्रय 150 वर्ष बाद पुनः मतलब फरी भारत पर तेज दिशा में आक्रमण थे अगाउ आक्रमण के बाद भारतीय शासकों भूली गया तो शू कह आ वक्त भारत शासक होता है राजा होता है ये अगामी चढ़ाई थी थी ये वस्तु ने भूली गया आ भूल से ये बहुत मोटो परिणाम आए मोहम्मद गजनी अवसर बाद सत्ता में गजनी में लड़ाई चालू थी आ समय सत्ता स्थिर थी नती तरह अपना शासकों आ नबड़ाई में लाभ ले क्या नहीं अपना शासकों ने नबड़ाई में लाभ लीधो नहीं ये आ बुध भूली गया क्योंकि आप चढ़ाई करे अपना दुश्मन ने आजूबाजू से आ बड़ी वस्तु भूली गया पिता जीवन में व्यस्त थी गया शूँ कह परिणाम 22वीं अंत में शिहाबुद्दीन घोरीए आक्रमण कर जो आ एक नव परिणाम आ 12वीं सदी सुधी में आप बड़े भूली गए अपनी आजूबाजू में मुस्लिम से शूँ करे तक चढ़ाई करे अपना देश ने लूटवा कोशिशों करे वे हाव बन थी गया तरह आप बड़े भूली गए तरह शूँ थे कि 12वीं सदी अंत में शिहाबुद्दीन घोरीए फरी आक्रमण कर शुरुआत में के हार सहन करी पड़ी छवटे જોઈને એક ચઢાઈ હતું પાછળ પણ એની શરૂઆતમાં બહુ બધી હાર સહન કરવી પડી પણ પછી છેવટે શું થયું કે તરાઈના મેદાનમાં છે એને બીજી ચઢાઈ તરાઈના મેદાનમાં એને પહેલી ચઢાઈ કરી ત્યારે એ હારી ગયું હતું પણ એને બીજી ચઢાઈ કરી ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને એને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી અહીંથી શરૂ થાય છે દિલ્હીની સલ્તનત એટલે સુલતાની એટલે મુસ્લિમ હોવાનો સમય શરૂ થાય છે જે હવે આપણે બીજા ચેપ્ટરમાં જોવાનો છે આ જૂનું જે હોમવર્ક છે ફોટા દ્વારા સાવધીમાં પૂરવાનું મોકલીશ જે તમારે ફોટામાંથી જોઈને સાવધીમાં